મા બેન તો છે, તારી જે કોઈ નથી. તારી ઘરે મા બેન નથી, એક ધુમ્મો નાખીને હોટ બાર આવી જવા છે. હવે છે ને લાસ્ટ વોર્નિંગ છે, સીધી સસ્પેન્ડ કરાઈશ તને. અરે વાલી, તું જોઈએ તો જીવ માંગી લે, આપી દઈશ, પણ માંગતી ના. સાંભળ તો ખરી. હોય વકીલ ઉપાધ્યાય સાહેબ ની ઓફિસ ક્યાં? ત્રીજા માળે. કેમ ન જવાનો? હે પ્રભુ, આ કળિયુગ દૂર થઈ ગયો, સમાજમાં સુધારો આવી ગયો. આટલી સરસ મોટી ડિગ્રી છે, 5 વર્ષ જૂની મારી પેઢી છે, 6 મહિનાથી કોઈ અસીલ ને મોકલો નહીં, તમે ગુણી નથી થઈ પ્રભુ. કોઈ બકરો મોકલી દે. બકર સાહેબ છે. વાહ પ્રભુ વાહ, મારી પ્રાર્થના સાંભળી આવ્યો. આજ તો હું વધારી જ નાખું મુર્ગાને. હા બોલો, આવો આવો આવો, બોલો બોલો. શું ખૂન કરીને આવ્યા છો? 376 દાખલ કરાવી દઉં, 377 દાખલ કરાવું, 324, 326. તમારો ધમાનું નામ આવ્યો? ધમાનો? અરે વાહ, એ ધમો ધમો તો હરામી છે. ધમાનું આખું ખાનદાન હરામી છે. ધમો મારો દુશ્મન છે. સારું થયું તમે ધમાને યાદ કર્યો. શું ધમો તમારી પાસેથી કેટલા રૂપિયા લઈ ગયો? ધમાનું કામ પૈસા પડાવવાનું જ છે. સારું થયું તમે એનું નામ લખાવ્યું. એ ધમાને હું સીધો કરી દઈશ. નામ લખાવો, તમારું નામ. ધમો લખો, તમારું નામ લખાવો. તમે ધમો ધમો. આવું તમે કીધું એટલે સમજી ગયો. એ ધમાને જેલ ની ચક્કી પિસ્તો કરી દઈશ અને એને હું જાડા કરાવી દઈશ. તમે ફક્ત ફરિયાદ લખાવો. બોલો તમારું નામ, બોલો. ધમો. અરે હું સમજી, ધમો તમારા હું ઓળખું છું. તમારે તમે તમે તમારી ચિંતા નહીં કરો. તમારું નામ લખાવો. તમે ક્યારે મેળ્યા ધમાને? અરે ધમાને મેં નથી જોયો, હું મળ્યો નથી, પણ ગવર્મેન્ટ માં છું, હું વકીલ છું. એને છઠ્ઠી નું ધારણ યાદ કરે. એ ધમો છો હું? શું વાત કરે છે? ધમાનો ધમાકો આખા પંથક માં લેશે અને તમારા ખાનદાન વિશે વાગી ગયો. એ ધમો તમે છો. હવે આ જે મકાન માં જે વર્ષ રીતે ભાડું નહીં ભર્યું ને, આ મકાન હવે મેં ખરીદી લીધું છે. હવે આગળ ના 1 વર્ષ ના બાકી રૂપિયા અને હવે 1 તારીખે મારે ભાડું જોઈશે, નહીં તો આ તારી બધી ફાઇલો છે ને રોડ ઉપર ફેંકી દેતા તમને વાર નહીં લાગે. તમા ભાઈ સોરી, અમારે વકીલ નો ધંધો જેવો છે, અસીલ ને અમારે પાણી ચડાવવું પડે માટે સોરી. પ્લીઝ ઠીક છે, જવા દેવું. તો તું મને ઓળખતો નહીં એટલે બીજી વાર ધ્યાન રાખજે. 1 તારીખે ભાડું મળી જવું છે. બીજી વાર મારે આ દાદરા ભાડા ઉઘરાવવાનો છે. આપણે નહીં નહીં વકીલ સાહેબ છે. વાહ પ્રભુ વાહ, બીજો મોકલો એની તો બોડી કરાવજે.
આની જેવું લુખો ન આવે. બોલો કોણ છો? મને કઈક થાય છે, કોઈ જગ્યા બાકી નથી રાખી તમને મારવામાં. પાછળ પણ માર્યું છે કે શું? સૂજી ગયા છે. બેસી શકો છો? ધીમેથી. બોલો બોલો, ફરિયાદ લખાવો. કોણે તમારી આ દશા કરી? તમે બોલો છો છોકરી છે. એક વાત સાંભળો, મારી ફી છે રૂપિયા 10,000. હું રોકડા પૈસા નો વ્યવહાર કરતો નથી, ચેક થી જ બધો વ્યવહાર કરું છું અને સફેદ પૈસા જ લઉં છું. મને ચેક જોશે 10,000 રૂપિયા નો પૂરો. 10-20 લઈ લો, કશો વાંધો નહીં. તમે વધારે આપશો. છોકરીને અંદર ન કાપો. 100% છોકરી અંદર જ ગઈ સમજો, પણ મને તમે ચેક આપો. ભૈરાવાની જેમ છાતીમાં શું ગયેલું છે? શું છે? અરે પોકેટ છે યાર. લાવો લાવો લાવો, કશો વાંધો. વાવ, બેંકમાં છે ને ખાતામાં પૈસા? ઓએ ફરિયાદીને પણ આવવું પડશે મારી સાથે, તમને અને બંનેને રજૂ કરીશ. એક કામ કરો, તમે બહુ અત્યારે ગભરાયેલા છો, શાંત થાવ, આઈસ્ક્રીમ ખાશો, ચા પીશો. પલ્લવી. હા પપ્પા. બેટા ચા બનાવ સરસ. હા હા, આપી દીધા 20-10 ને બદલે 20 આવી ગયા. ચાલ પેલા પાણી આપ, પછી ચા બનાવજે. લો મિસ્ટર. શું છે બધું? આ ચૂડેલ જ બહુ વાડે વડે. અરે પણ ચૂડેલ કેમ કે છો તું એને? પપ્પા બસ તું તો બહાદુર વકીલ ની દીકરી છો બેટા. સારો કર્યો તને માર્યો. તેજ મારો ગાન. બપોરે આપીશ.